પ્રવચન બે નિશ્ચયનું લક્ષણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો આપણને ભગવાનનો નિશ્ચય થાય તો એના કરતાં આગળ બીજું કશું કરવાનું જ નથી. શ્રીજી મહારાજે વતનાવ્રતની અંદર આ વાત સમજાવેલી છે. કારણી પ્રકરણનું સાતમું વચનામૃત, એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે એવું સમજાવે છે કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ છે. અને દ્રઢ નિષ્ઠાનો અર્થ સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવ્યો કે ભગવાનના બધા જ ચરિત્રો છે એમાં આપણને કોઈ દોષ ન દેખાય. અને ભગવાનના બધા જ ચરિત્ર આપણને કલ્યાણકારી લાગે, ભગવાનના બધા જ ચરિત્ર આપણને દિવ્ય લાગે. આ બે જો એક થઈ જાય તો ગુણાતન સ્વામી પોતે વાતમાં લખે છે ને, ભગવાન ભજવાનું સુખ આવે. અને જો આ મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એ બંને જો આપણને એક થઈ જાય તો ભગવાનને વિશે અતિશય સ્નેહ થાય, અતિશય પ્રેમ થાય. એવી વાત મહારાજે ગરડા મધ્ય પ્રકરણના 10ના વચનામૃતમાં કરેલી છે. પ્રશ્ન પૂછાયો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ જે 3 સાધનો છે એમાંથી કયું સાધન એવું છે કે જે કરવાથી ભગવાનને વિશે સૌથી વધારે સ્નેહ થાય, પ્રેમ થાય. ત્યારે શ્રીજી મહારાજે જ્ઞાનની વાત કરી, શ્રીજી મહારાજે વૈરાગ્યની વાત કરી અને શ્રીજી મહારાજે ભક્તિની વાત કરી. ભક્તિ કોને કહેવાય? તો ભક્તિની અંદર શ્રીજી મહારાજે આ વાત સમજાવી, ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે તો તે વખતે ભગવાન મનુષ્ય ચરિત્ર કરે, ભગવાન દિવ્ય ચરિત્ર કરે. તો જે દિવ્ય ચરિત્ર કરે એમાં તો સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે જે ભગવાનનો ભક્ત ન હોય એને પણ ચમત્કાર જેવું લાગે, એને પણ દિવ્યતા જેવું લાગે. પણ જ્યારે ભગવાન સામાન્ય ક્રિયા કરતા હોય અથવા તો સામાન્ય કરતાં પણ ઉતરતી ક્રિયા કરતા હોય તે વખતે જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ભક્તને એમાં આશ્ચર્ય લાગે, એમાં નવાઈ લાગે, એમાં દિવ્યતા લાગે, એમાં એને મજા આવે. ગરડા પ્રથમ પ્રકરણના 47ના વતનામૃતમાં શ્રીજી મહારાજ 4 પ્રકારની નિષ્ઠાની વાત કરે છે અને એમાં ભક્તિ નિષ્ઠાની જે વાત કરી તો ધર્મ નિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. તો ભક્તિ નિષ્ઠાની વાત કરતા શ્રીજી મહારાજે એવું સમજાવ્યું કે એને ભગવાનના મનુષ્યચરિત્ર સાંભળવા ગમે અને એ ભગવાનના મનુષ્યચરિત્રનું ગાન કરે, એને મજા આવે. જેમ મહિમાની વાત સાંભળવામાં આપણને મજા આવે, જેમ ચમત્કારની વાતો આપણને સાંભળવામાં મજા આવે. હમણાં કેટલાક અસમર્થ પ્રસંગો શ્રીજી મહારાજના, યોગીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ગયા પણ એની સામે ઢગ બંધ સામર્થ્યના પ્રસંગો છે, ચમત્કારના પ્રસંગ છે, દિવ્યતાના પ્રસંગો છે, અલૌકિકતાના પ્રસંગો છે. તો જેમ એ સાંભળવા ગમે એવી રીતે જ એને મનુષ્યચરિત્ર છે એ સાંભળવું ગમે, એનું ગાન કરવું ગમે, જેને ભગવાનની ભક્તિ હોય. આવી વાત મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 47ના વતનામૃતમાં સમજાવે છે. મહારાજે વાત કરી કે આ ભગવાનના સ્વરૂપમાં જેની મતિ સ્થિર થઈ ગઈ છે એ સ્થિત પ્રજ્ઞા છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના જે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ એના કરતાં આ કંઈક વિશેષ વાત થઈ. પહેલામાં સુખ દુઃખમાં સંભાવ, માન અપમાનની અંદર સંભાવ, એ સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ છે. પણ મહારાજ વાત કરે જેની પ્રજ્ઞા, જેની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ છે, સ્થિર થઈ નિસ્તર્ક બુદ્ધિ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને તે વખતે બધા યુવકો સ્વામી સન્મુખ બેઠા હતા, સંતો પણ બેઠા હતા. ભદ્રવદન સ્વામીના પૂર્વાશ્રમના પિતા શ્રી નીલકંઠભાઈ મહેતા, એમણે
બાપાને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપ શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર ઘણા બધા વર્ષો સુધી હતા અને ઘણા બધા પ્રસંગો આપે જોયા હશે, અનુભવ્યા હશે, તો આપના મતે જે સારામાં સારો પ્રસંગ હોય એ અમારે સાંભળવાની ઈચ્છા છે, તો આપ એનું વર્ણન કરો. આ જેવી વાત કરીને પ્રમુખ સ્વામી એકદમ સ્પોન્ટેનિયસલી સહજ ભાવે સ્વામી બોલ્યા કે એમના બધા જ પ્રસંગો ગમતા. તમને સૌથી વધારે વધારે કયો પ્રસંગ ગમ્યો? બધા પ્રસંગો ગમતા. હવે બધા પ્રસંગોની અંદર વર્ણન કર્યું તો શાસ્ત્રીજી મહારાજે પણ એટલા બધા મનુષ્યચરિત્ર બતાવેલા છે. ક્યારેક સ્વામીના આંખમાં આંસુ પણ પડ્યા છે, સ્વામી ક્યારેક રડ્યા પણ છે, ક્યારેક રિસાયા પણ છે, ક્યારેક વઢ્યા પણ છે. આવા બધા પ્રસંગો પણ બનેલા છે. અને એ પ્રસંગમાં સામાન્યપણે આપણને એમ લાગે કે આ સામાન્ય સાધુ છે. એક ભાઈ હતા, અમદાવાદમાં રહેતા હતા. શાસ્ત્રીજી મહારાજના મહિમાની ઘણી બધી વાતો એમને સાંભળી હશે. અને સ્વામીના દર્શન કરવા માટે ગોંડલ ગયા. અને ગોંડલમાં ત્યાં આગળ મંદિરની પાસે ત્યાં દરવાજા પાસે કામ ચાલતું હતું. હવે એ કામ ચાલુ હતું ને સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજ ઊભા હતા. કદાચ શરીર ઉપર એમને ગાતેરિયું પણ નહીં પહેર્યું હોય, માથા ઉપર ખાલી રૂમાલ બાંધ્યો હશે. અને બધા મજૂરો ત્યાં આગળ કામ કરતા હતા, કેટલાક હરિભક્તો કામ કરતા હતા. અને સ્વામી ત્યાં ઊભા હતા અને પહેલાં હરિભક્ત સ્પેશિયલી શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે નીકળેલા. ગોંડલ આવ્યા અને જ્યાં એમણે પ્રવેશ કર્યો અને એમણે જો કોઈક સાધુ વઢે છે મજૂરોને, અને એટલા કડક રીતે વઢતા હતા, એને એમ થયું કે આ કોણ સાધુ હશે. પછી એમને તો એમનું કામ નહોતું, એમનું તો શાસ્ત્રીજી મહારાજનું કામ હતું. એટલે આગળ ગયા, આગળ જઈને પૂછ્યું કે મારે શાસ્ત્રીજી મહારાજને મળવું છે, દર્શન કરવા છે, કે પેલા ઊભા છે એ જ છે. એમને એમ થયું કે આવું. એટલે ત્યાંથી નીકળ્યા જવા માટે. એ પોતે નીકળી ગયા દરવાજાની બહાર. હવે જો આ ચરિત્ર એમણે જોયું, એમ શાસ્ત્રીજી મહારાજે તો ઘણા બધા ચરિત્ર કરેલા હતા. પુરુષોત્તમપુરાની અંદર સ્વામી રિસાઈ ગયા અને સ્વામી ત્યાં આગળ આવ્યા પુરુષોત્તમપુરામાં, અને ઝાડ નીચે, કીડડાના ઝાડ નીચે બેસી ગયા. અંદર આવે જ નહીં. આશાભાઈને, ઈશ્વરભાઈને ખબર પડી કે આ શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે અને ઘરમાં આવતા નથી. કે સ્વામી ઘરમાં પધારો. સ્વામી કે હું ના આવું, પણ તમે આવો તો ખરા. પ્રશ્ન શું છે કે હમણાં ને હમણાં તારા જેટલા ગાડા છે ને ખેતીની અંદર અત્યારે તમે જોડેલા છે, એને છોડાવીને મંદિર માટે જે ઘાસની ગંજીઓ તૈયાર થયેલી છે એ ભરીને ગાડામાં ભરો, ગાડામાં ભરી અને તમે પહેલાં મોકલાવો તો જ હું આવું. પણ સ્વામી, તો હું બધું કરીશ. તમે સ્વામી કે ના, હું નહીં આવું. હવે આવું ચરિત્ર જ્યારે કરે તો તે વખતે લાગે કે એમના મનની અંદર કેવું હશે. બધી જ પ્રકારના ચરિત્ર છેલ્લે અંતઅવસ્થાની અંદર તો એવા બધા ચરિત્રો સ્વામી શાસ્ત્રીજી મહારાજ કરતા. એટલે સ્વામી કે મને બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. એટલે પહેલાં સગડી લાવે અને સગડી લાવીને તાપતો. સ્વામી કે મને બહુ ગરમી થાય છે, બધા બારણા ખોલી નાખો, પવન નાખો. તો પવન નાખવા માટે સ્વામી કહે, જો આ બારણાથી ઠંડી આવે છે, અહીંથી ગરમી આવે છે, ઉપરનું ખસી ગયું લાગે કે ના લાગે? અને જોતા હોય, આપણું અંતર તપાસતા હોય, જેમ ઢોર હોય એને બાંધવા માટે ખીલો બાંધે મૂકેલો હોય જમીનની અંદર, અને પછી જે ખેડૂત હોય એ ખીલો મજબૂત થયો છે કે નહીં એને હલાવી જોઈએ. અને હલે તો અંદર રોડા નાખે, રોડા નાખી અને ફરી વખત ટીપે અને ફરી વખત હલાવે, જોવે છે કે આ પાકો થયો છે કે નહીં. તો આપણને પ્રત્યક્ષ ભગવાન કે પ્રત્યક્ષ સંત મળ્યા તો સૌથી મોટા મોટી જે સાધના છે ને એ આ સાધના છે. અને એ સાધનાની અંદર આવા ચરિત્રો કરે, એ ચરિત્રની અંદર અખંડ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રહે. પ્રમુખ સ્વામી મહારાજે બધા ચરિત્રો જોયા અને સ્વામી તરત બોલ્યા, શાસ્ત્રીજી મહારાજના બધા જ ચરિત્રો ગમતા. એના કરતાં કોઈ મોટી વાત છે જ નહીં. એ સૌથી મોટી વાત છે, નિશ્ચયની વાત છે, એમાં તાકાત છે. અને ભગવાન ત્યાં આગળ નિવાસ કરીને રહે. અને આ શા માટે બધા ચરિત્રો કરતા હોય? કેટલીક વખત એમની ઈચ્છા હોય તો આપણને ખબર પડે કે શા માટે આ ચરિત્ર કરે છે. અને કેટલીક વખત એમની ઈચ્છા ના હોય, એમની મરજી ના હોય તો આપણને ખબર પડે નહીં. પણ મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં વાત કરી કે જે બુદ્ધિશાળી માણસ છે એને ખબર પડે કે આ મનુષ્ય જેવા ચરિત્ર કરે છે પણ એમાં કંઈક દિવ્યતા રહેલી છે. અત્યારે આ ગુસ્સો કરે છે પણ સામાન્ય માણસ ગુસ્સો કરે એવો આ ગુસ્સો નથી. અત્યારે રીસાય છે પણ સામાન્ય માણસ રીસાય એવી આ રીસ નથી.
અત્યારે આ હઠ રાખે છે, પણ સામાન્ય માણસ હઠ રાખે એવી આ હઠ નથી. આ 500 પરમહંસો હતા, અને ત્યાર પછી જે જે ભક્તો થયા એ ભક્તોના જીવનમાં કેટલા બધા પ્રસંગો બની ગયા, પણ એ ભક્તોએ પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુ એને વિશે હંમેશા પોતે નિર્દોષ ભાવ રાખેલો છે, એમાં કોઈ દિવસ ક્યારેય ફરક પડ્યો જ નથી. તે મુક્તાનંદ સ્વામી એમને મહારાજે પેલો પ્રશ્ન પૂછ્યો ને, આ પ્રસંગની મેં તમને કદાચ વાત કરેલી કે કેવો જબરજસ્ત મોટો પ્રસંગ બની ગયો. એમાં અમદાવાદ મંદિરમાં સવારે ડૉક્ટર સ્વામી પૂજા કરતા હતા, અને પૂજા કરતા હતા અને તે વખતે ત્યાં આગળ એક ક્રિશ્ચન મિશનરી આવ્યા, ખ્રિસ્તી ધર્મના પ્રચારક, અને ડૉક્ટર સ્વામીને એમણે વાત કરી. ડૉક્ટર સ્વામી તો પૂજા કરતા હતા, પૂજા કરતા કરતા તેમનો નિયમ છે કોઈ સાથે વાત કરે નહીં, અતિ અનિવાર્ય હોય અને કોઈક સાંભળે પણ તો પણ પોતે બોલે નહીં, જરૂર પડે અને ઇમરજન્સી હોય તો કંઈક કે પણ ખરું. તે વખતે માળા લઈને બેઠા હતા અને પહેલાં આવી અને કહેવા માંડે, તમે ક્રિશ્ચન થઈ જાઓ ડૉક્ટર સ્વામીને તો તમારું કલ્યાણ થશે. એ લોકો એવું માને છે ને, ક્રિશ્ચન થાવ તો તમારું કલ્યાણ થાય, બાકી કલ્યાણ ન થાય. ડૉક્ટર સ્વામી તો માળા સ્થિર હતા. એની સાથે અહીંથી જે જેનું ધર્માંતર થયેલું એવા એક વ્યક્તિ હતા, જોઝફ સોલંકી, એની સાથે હતા, અને પેલા આયર્લેન્ડથી આવેલા અને ઋષિકેશ સ્વામી લઈને આવેલા. હવે અમે સવારે દર્શન કરવા માટે ત્યાં રૂમમાં દાખલ થયા ને આ બધો કાર્યક્રમ જોયો. ડૉક્ટર સ્વામી તો કંઈ બોલ્યા નહીં. પછી એ વ્યક્તિ બહાર આવ્યા, અને બહાર આવ્યા અને પછી એમણે વાત કરી અને મને મળ્યા. ઋષિકેશ સ્વામી મારી ઓળખાણ કરાવી, ઓળખાણ કરાવી એટલે મને ચોટે, મને કે તમે ક્રિશ્ચન થાઓ. ત્યાં તો ઉથડકીને પાછા પડ્યા. એટલે પછી મેં એમને પૂછ્યું કે શા માટે, એટલે એમણે કીધું જીસસ, હી ઇઝ ધ લાઇટ એન્ડ હી ઇઝ ધ વે એન્ડ હી ઇઝ ધ ટ્રુથ, એ સત્ય છે અને એ પ્રકાશ છે અને એ જ માર્ગ છે. મેં કીધું જો તમારા માટે હશે, મારા માટે ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ ઇઝ ધ ટ્રુથ, હી ઇઝ ધ વે એન્ડ હી ઇઝ ધ લાઇટ. એટલે પછી ખબર ને એ શરૂ કર્યું એણે કાર્યક્રમ, અગ્રેસિવ એકદમ આક્રમક આક્રમક થઈને વાત કરી. સીધા જ ખબર નહીં એના મગજમાં શું પ્રશ્ન આવ્યો, મને કે સ્વામિનારાયણનો જન્મ કેવી રીતે થયો. મેં કહ્યું જન્મ કેવી રીતે થયો એટલે એમના માતા પિતા થકી જન્મ થયો છે. એમના માતાનું નામ હતું ભક્તિ માતા અને પિતાનું નામ હતું ધર્મદેવ. તો મને કે ધેન હી ઇઝ અ સિનર, મને કે પાપી છે. હવે આ સીધી વાત કરી, ખ્રિસ્તી ધર્મની અંદર માન્યતા છે કે માતા થકી જેનો જન્મ તે બધા પાપી જ કહેવાય, ઓરિજિનલ સિનની આખી થિયરી છે. હવે એ આ વાત કરી એણે, એટલે પછી મેં એને કહ્યું કે જીઝસનો જન્મ કેવી રીતે થયો. મને કે વર્જિન મેરી, કુંવારી મેરી થકી થયો. મેં કીધું તેને ઇટ ઇઝ ઇવન વર્સ. એ જ્યારે બોલ્યો ને એટલે તો એનું મગજ ફાટી ગયું, ટાંકી ફાટી ગઈ. મને કે યુ આર ટોકિંગ વિથ પ્રેજુડિસ, પૂર્વગ્રહથી બોલો છો. મેં કીધું જો તમે પૂર્વગ્રહની જ વાત કરતા હો તો પછી તમને દુઃખ ન લાગે તો હું વાત કરું. મેં કહું બાઇબલની અંદર જીઝસના 12 અપોસલ્સની વાત કરેલી છે, અને કદાચ સેવિંગ પીટર, પીટરને પણ થયેલું, પણ બીજા 11 જીઝસની ડિવિનિટીની અંદર પ્રશ્નો હતા ને, પ્રશ્નો થયેલા એની દિવ્યતાની અંદર. આ હું બોલ્યો તારી કંઈ બોલી શક્યા નહીં એ વાત કરી. મેં કીધું સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો હતા, એ 500 પરમહંસોને સ્વામિનારાયણ ભગવાનમાં કેવી દિવ્યતા હતી. તો મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ કયો, મુક્તાનંદ સ્વામી એમને સ્વામિનારાયણ ભગવાન એક રૂમાલ બતાવ્યો, સ્વામી આ શું છે, કે આ રૂમાલ છે મહારાજ, આ રૂમાલ છે. શ્રીજી મહારાજ કે રૂમાલ નથી, આ તલવાર છે. મુક્તાનંદ સ્વામી કે તલવાર છે, અરે દેખાય છે રૂમાલ, આ ગૌમુખી કે. અરે તમે એમ કહો સ્વામી એમ કે આ તો પાણીનો ગ્લાસ છે, એટલે પાણીનો ગ્લાસ ક્યાં છે, આ તો ગૌમુખી દેખાય જ છે, તલવાર છે. મહારાજ કે ના તલવાર નથી રૂમાલ છે. હા મહારાજ રૂમાલ છે બસ, તો આમ કેમ બોલો. મુક્તાનંદ સ્વામી કે મારા લગ્ન રૂમાલ સાથે થયા નથી, તમારી સાથે થયા છે. અને ભગવાને બધાના નામ પાડ્યા છે,
અને ભગવાને રૂમાલ, આને રૂમાલ કહેવાય, આને તલવાર કહેવાય. ભગવાને સંકલ્પ કર્યો, ભગવાને બદલાવ્યું, કીધું કે આને તલવાર કહો ને આને રૂમાલ કહો, મારે ક્યાં માથાકૂટ છે. બીજી મુક્તાનંદ સ્વામી વાત કરી, આપની સામર્થ્ય મહારાજ જોઈ છે ને આપની સામર્થ્ય એવી છે આ રૂમાલ છે તલવારનું કામ કરી શકે, અને તલવાર રૂમાલનું કામ કરી શકે એવી સામર્થ્ય આપનામાં છે એ જોઈ છે. શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા, પ્રસન્ન થયા, કેટલા મહારાજે પરમહંસોને હલાવી નાખ્યા છે. હમણાં વર્ણન કર્યું ને લગામ મારી, પણ સંતો ગયા નથી, સંતો ગયા નથી. ખબર છે કે આ તો મારી પરીક્ષા કરે છે, અને અત્યારે આ મને જે કષ્ટ આપે છે ને ડૉક્ટર જેમ ઇન્જેક્શન મારે ને એવી ત્યાં ઇન્જેક્શન આપે છે, અને તમારે કોઈ પણ આ લોકની અંદર કોઈ સ્થાન પ્રાપ્ત કરવું હોય એની પાત્રતા કેળવવી પડે. મેડિકલ કોલેજમાં દાખલ થવું હોય ને મેરિટમાં દાખલ થવું હોય, બીજે મેડિકલમાં જવું હોય તો એમને એમ જવા દે. ઓપન મેરિટમાં હોય એટલે રિઝર્વ સીટમાં ના હોય, અનામતમાં ના હોય, તો તમારે અત્યારે 97% માર્ક આવે તો તમને દાખલ થવા દે, બાકી દાખલ થવા દેતા નથી. તો ત્યાં પાત્રતા કેળવવાની છે. કોઈ પણ સ્થાન તમે લો, કોઈ મોટી કંપનીમાં કામ કરવું હોય, મોટી કંપનીમાં જેટલી મોટી કંપની હોય એના ઇન્ટરવ્યૂઝ પણ કેટલા બધા હોય. એક મુંબઈમાં આપણા હરિભક્ત છે, અને હરિભક્તો લંડન સ્કૂલ ઓફ બિઝનેસ છે એ બહુ મોટી ગણાય છે, એમાં એને પ્રવેશ પ્રાપ્ત થયો. જ્યારે મુંબઈ અમારે થોડા વખત પહેલાં જવાનું થયું હતું, અને તે વખતે આ ભાઈ મળેલા, અને એમણે વાત કરી, પછી અક્ષરધામ દર્શન માટે આવેલા એના પિતાની સાથે. એનો પ્રાથમિક ફર્સ્ટ ઇન્ટરવ્યૂ 6 કલાક ચાલેલો, અને 6 કલાક ઇન્ટરવ્યૂની અંદર ત્યાંથી સ્પેશિયલી માણસો આવેલા. એને અમથા અમથે એમબીએની પ્રવેશ મળતો નથી, ત્યાં આગળ દાખલ થવા દેતા નથી. કેટલી બધી તકલીફ ઉત્પન્ન થાય છે. આ પરમ તત્વ સ્વામી એ બેઠા છે, હવે ઓક્સફર્ડની અંદર દાખલ થયા, એમએસટીનો અભ્યાસ કર્યો, તો કેટલામાંથી પસાર થયા છે, અને કેટલો એનો ઇન્ટરવ્યૂ લીધો, તપાસ કરી ખરેખર આ છે કે કેમ. અરે ત્યાંથી જ પીએચડી થવાના હતા, પણ એક આપણા નિયમ ધર્મને લીધે એમણે ત્યાં છોડ્યું. તો પણ એ ઓક્સફર્ડ સેન્ટર હતું ફોર હિન્દુ સ્ટડીઝ એનું, અને એમએસ યુનિવર્સિટી આપણી અહીંયા આગળ છે એનું કોલેબોરેશન છે, ત્યાં ઓક્સફર્ડમાં રહીને જ એમણે પીએચડીની થીસીસ લખી, અને લખીને હમણાં એટલી મોટી થીસીસ છે, પહેલી જ અંગ્રેજીની અંદર સ્વામિનારાયણ થિયોલોજી ઉપર આખી થીસીસ એમને લખેલી છે. બધી જ વાત અંદર આવેલી છે, આપણા તત્વજ્ઞાનની વાત, 5 તત્વોની વાત, શ્રીજી મહારાજના મહિમાની વાત, આ બધી જ વાતો અંદર છે. બહુ મોટો થોથો છે, જબરજસ્ત, ઉચકો અમારો હાથ રહી જાય. હકીકતમાં હું આ ખાલી અતિશયોક્તિ નથી, એ બતાવીશ તો તમને ખબર પડશે એ કેટલો મોટો છે. હવે કેટલી વખત સુધી પેલા એક્ઝામિનર તમને પેલા ઇન્ટરવ્યૂમાં બોલાવે ને કે ખરેખર તમે લખેલું છે કે નહીં, એમાંથી પ્રશ્ન તમને પૂછે, આ બધું જ કરે. હવે એ ત્યાં પછી એક્ઝામિનર હમણાં થઈ ગયો એમનો ઇન્ટરવ્યૂ, એટલે એમને પીએચડીનું હવે સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ જશે, મળી જશે. તો કોઈ પ્રશ્ન પૂછ્યા જ નથી, આમાંથી શું પ્રશ્ન પૂછો, અવડા મોટામાંથી એને પૂછ્યું તમે સાધુ કેવી રીતે થયા, એ તમે વાત કરો. એવી વાત કરી, એટલે કહેવાનું શું કે એ બધું કઠણ કામ છે. ઇન્ટરવ્યૂમાંથી પસાર થાવ, પાસ થાવ, હાર્વર્ડમાં એડમિશન લેવું હોય કઠણ છે, વોલ્ટનમાં લેવું હોય કઠણ છે, એમઆઈટીમાં લેવું હોય કઠણ છે, બધા કઠણ એડમિશન. અમદાવાદ મેનેજમેન્ટ અહીંયા આપણી આઈઆઈએમ છે, એમાં એડમિશન લેવું કઠણ છે, આઈઆઈટીમાં પ્રવેશ કરવો કઠણ છે. એટલે ભગવાનના ધામમાં બેસવું છે અને એ પાત્રતા કેળવવી છે, તો એમાં આ એક ક્રાઇટેરિયન છે, એમાં એક આ કન્ડિશન છે ભગવાનને વિશે નિર્દોષ બુદ્ધિ રાખવાની. તો નિર્દોષ બુદ્ધિ હંમેશા દિવ્યતા 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 અને દિવ્યચરિત્ર કર્યા કરે ત્યારે આપણા જીવનની અંદર નિર્દોષ બુદ્ધિ રાખવાનો મોકો તક ક્યારે મળવાની છે? એ તો નિર્દોષ બુદ્ધિ રાખવાની તક અને મોકો આપણને આપે જ્યારે આવા ચરિત્ર કરે અને એમાં ખબર પડે, કારણ કે આ અલગ છે, પરમહંસોને થયું રાખ્યું, અને ગામડાના હરિભક્ત હોય પણ ભક્ત હોય એને પણ રહ્યું છે, અને બુદ્ધિશાળી માણસ હોય બુદ્ધિશાળી માણસને મનની અંદર પણ રહ્યું છે. એ ભગવાનનો અડગ નિશ્ચય થાય કેવી રીતે? તો મહારાજે વતનામૃતમાં ગરડા પ્રથમ પ્રકરણનું 70મું વતનામૃત છે, એ 70ના વતનામૃતની અંદર એક સામાન્ય ગામ, એ સામાન્ય ગામ જસકાના જીવાભાઈ. હવે ઓર્ડિનરી ખેડૂત હશે પણ પ્રશ્ન કેવો પૂછે છે
નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે. એક બાજુ નિત્યાનંદ સ્વામી ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ, જબરજસ્ત વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ, શાસ્ત્રાર્થમાં નિત્યાનંદ સ્વામીને કોઈ પહોંચી શકે નહીં. અને નિત્યાનંદ સ્વામીને જ્યારે પૂછવામાં આવે તમારી વિશેષતા કઈ છે, તો નિત્યાનંદ સ્વામી પોતે એવું બોલ્યા કે આખા વિશ્વની અંદર, ભારત કહો, એમાં શાસ્ત્રાર્થની અંદર આપની કૃપાથી મને કોઈ પહોંચી શકે એમ છે જ નહીં. એવા નિત્યાનંદ સ્વામી સમર્થ હતા. અને એક ગામડાના વ્યક્તિ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછી શકે છે, શ્રીજી મહારાજે કેવા તૈયાર કરેલા, એ નિત્યાનંદ સ્વામીનું મન કેવું તૈયાર કર્યું હશે કે જેને ભગવાનનો નિશ્ચય છે એ સામાન્યમાં સામાન્ય ભક્ત છે, એના કરતાં પણ હું નાનો છું. એવું જો નિત્યાનંદ સ્વામીના મનની અંદર હોય, નહીંતર સામસામે વ્યક્તિ હોય, પ્રતિસ્પર્ધી હોય, તો પ્રતિસ્પર્ધી પણ એવો સમર્થ ને સક્ષમ ને શક્તિશાળી વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે. મહારાજે કીધું પ્રશ્ન પૂછો. અને જીવાભાઈ છે જસકાના, નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે ભગવાનનો અડગ નિશ્ચય કેવી રીતે થાય. ત્યારે નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજે એ વચનામૃતમાં જે પૂર્વ ભૂમિકા બાંધેલી, તો એ ધ્યાનમાં રાખીને નિત્યાનંદ સ્વામી જવાબ આપ્યો કે સંતનો અતિશય સંગ રાખે અને જો કુસંગ થકી દૂર રહે તેને ભગવાનનો અડગ નિશ્ચય થાય. શ્રીજી મહારાજે એને ખોટું ના કીધો, પણ શ્રીજી મહારાજે વાત કરી, લાવો અમે વાત કરીએ. અને પછી શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનનો નિશ્ચય કરવો, ભગવાનની ભક્તિ કરવી એ કેવળ જીવના કલ્યાણને માટે કરવી. આપણે ભગવાનની ભક્તિ કરવા માટે આવીએ તો કેવળ જીવના કલ્યાણને માટે. તમે અખાડામાં જાઓ, જિમ્નેઝિયમમાં જાઓ તો શેના માટે જાઓ? શરીર સારું રહે એના માટે. ત્યાં આગળ તમને જે કસરત બતાવે એ કસરત તમે કરો, તમારું શરીર સારું રહે, ફિક્સ છે. હું અહીંયા આગળ જાઉં શેના માટે જાઉં, ચાના માટે જાઉં છું? હમણાં ઉંદાળો આવશે ને અહીંયા 1900 સ્વિમિંગ પુલ શરૂ થશે, નાવાનો હોજ સરકારનો વૈશાખ મહિનામાં શરૂ થશે ને, તો ત્યાં તમે જાઓ શેના માટે જાઓ? નાવા માટે જાઓ. અને જેને નાના બાળકો કૂદવા માટે જાય છે, થોડાક મોટા છે એને ખબર છે કે આમાં કસરત થાય છે, અને એવી કસરત થાય છે ઢીંચણને તકલીફ પડે નહીં, કમરને તકલીફ પડે નહીં, છતાં શરીરના બધા જ અવયવો છે એને કસરત મળે ને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ છે સારી પેઠે થાય, એવું જેને જ્ઞાન છે, ડૉક્ટરે વાત કરી હોય, નિયમિત ત્યાં આગળ છે, એને ક્લિયર છે હું શેના માટે જાઉં છું. એમ આ સત્સંગની અંદર આપણે શા માટે આવીએ છીએ એના માટે મહારાજે બહુ ક્લેરિટી આપી છે, મહારાજે બહુ સ્પષ્ટતા આપી છે. શ્રીજી મહારાજે સમજાવ્યું એ વચનામૃતની અંદર ગરડા પ્રથમનું 70, કે આપણે સત્સંગની અંદર આવીએ છીએ, આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો કેવળ એમાં જીવના કલ્યાણને માટે આપણે આવ્યા છીએ. અને એ જો વિચાર રાખીને આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, સત્સંગમાં આવતા હોય, તો શ્રીજી મહારાજ કે એને અડગ નિશ્ચય થાય છે. મહારાજે કીધું કે આ સત્સંગ કરવો તો પદાર્થની ઈચ્છા એ કરીને સત્સંગ ના કરવો. અને પદાર્થની ઈચ્છામાં શ્રીજી મહારાજ વર્ણન કરે છે કે હું માંદો રહું છું તો સાજો થઉં, હું નિર્ધન છું તો મને પૈસા પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, મારો ગામ ગરાસ જતો રહ્યો છે તો ગામ ગરાસ મને પાછો મળે, મારી પ્રોપર્ટી મને પાછી મળે, મને દીકરા થતા નથી હું વાંજ્યો છું તો મને દીકરો પ્રાપ્ત થાય, અથવા તો દીકરા થાય છે દીકરા મરી જાય છે. આ 5 દ્રષ્ટાંતો શ્રીજી મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 70ના વચનામૃતમાં આપે છે. અને મહારાજે વાત કરી, અને મહારાજે કહ્યું કે આવા કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ કરવો નહીં. અને જો પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ જો આપણે કરીએ તો પદાર્થ પ્રાપ્ત થાય તો આપણે સારા સત્સંગી બની જઈએ, પણ જો પદાર્થની ઈચ્છા પ્રમાણે ભગવાન ન કરે તો નિશ્ચય ઘટી જાય. આ શબ્દો મહારાજના છે. માટે મહારાજ ફરી વખત રિપીટ કરે છે કે સત્સંગ કરો કેવળ જીવના કલ્યાણને માટે જ કરો. અને પછી શ્રીજી મહારાજ આગળ સમજાવે છે કે 10 કુટુંબના માણસો હોય, એમાંથી 10નું મૃત્યુ સાથે લખેલું હોય, એમાંથી એક જણ બચે, એક જણ ઉગરે, તે શું થોડો છે? આપણા પ્રારબ્ધની અંદર આપણે કશું રામપત્ર લખેલું હોય એની જગ્યાએ આપણે રોટલા ખાવા મળે, એ ઓછા છે? એમ શ્રીજી મહારાજે વાત કરી કે પ્રારબ્ધની અંદર સુડીનું દુઃખ લખ્યું હોય અને આપણે ભગવાનનો આશરો કરીએ, અને આ રીતે કરીએ, જીવના કલ્યાણ માટે સત્સંગ કરીએ, તો સુડીનું દુઃખ કાંટે મટી જાય. અને એ પ્રથમના 70ના વચનામૃતમાં શ્રીજી મહારાજ એ દ્રષ્ટાંત આપે છે. અને યોગીજી મહારાજ પણ એ દ્રષ્ટાંત આપતા કે ગામમાં બધા ચોર બહુ રહેતા હતા,
અને એક વખત એક ચોર હતો, એમાંથી એ સાધુ પાસે જતો, સાધુની વાતો સાંભળતો, અને ત્યાં ગળજીને રોજ બેસે. અને એક વખત બિચારો કથા સાંભળવા માટે ગયો અને ઘરે પાછો આવતો તો કાંટો વાગ્યો, તે પગ સોસરો નીકળ્યો, એ સુણ્યો એવા શબ્દો મૂક્યા છે એટલે પાકી ગયું. અને પાકી ગયું ને પછી ગામના બીજા બધા ચોરો રાજા હતા એનો ખજીનો ફાડવા માટે ગયા, ચોરવા માટે ગયા, ખજીનો ફાડ્યો, બઢળક ધન સંપત્તિ લઈને આવ્યા. અને જે લોકો સાથે બધા ભેગા થયેલા હતા ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન બધાએ કરી લીધું, માલામાલ બધા થઈ ગયા. હવે એના માતા પિતાને ખબર પડી, એના પત્નીને પણ ખબર પડી, આ ચોરને બધા વઢવા લાગ્યા, તું સાધુ પાસે ગયો શું કાંદો કાઢ્યો, શું પ્રાપ્ત તને થયું, ત્યાં ગયો અને તારા પગની અંદર કાંટો વાગ્યો, અને બીજા બધા ચોર છે ચોરી કરવા માટે ગયા, એની પાસે પુષ્કળ પ્રમાણમાં માલ આવ્યો, તારી પાસે શું આવ્યું, એ વઢતા હતા ત્યાં રાજાનું લશ્કર આવ્યું, એ લોકો પગે રૂકાડ્યું હશે, ખબર પડી આ જ ગામ છે, બધા ચોરોને પકડ્યા, પકડીને શુળી ચડાવ્યા, અને શુળીએ ચડાવ્યા અને તે વખતે આને પણ ભેગા લઈ ગયા. ત્યારે ગામના બધા માણસો એ શાકપુરી કી ચોરી કરવા ગયો નહોતો, આ સાધુ પાસે બેઠો હતો. અને બીજા બધાએ પણ વાત કરી ત્યારે એને છોડ્યો. એ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન તો એટલા દયાળુ છે કે શુળીનું દુઃખ હોય તો આપણું કાંટે કાઢે છે, એ આપણને ખ્યાલ નથી આવતો. આ લોકની અંદર આપણે એક જ જન્મ જોઈએ છે, એની દ્રષ્ટિ સામે આપણે પૂર્વના અનંત જન્મો છે, પ્રારબ્ધ કર્મ નથી, સંચિત કર્મ, તેને ખબર છે સંચિત કર્મ કેટલું બધું છે, અને એ સંચિત કર્મ છે એ ચૂકવવા માટે આપણે કેટલા જન્મ ધારણ કરવા પડે, અને આપણી નજર સામે કેટલી બધી વાતો છે એમને ખબર છે. તે શુળીનું દુઃખ કાંટે એના કરતાં પણ વધારે હશે આજે છેલ્લો જન્મ કરી નાખે, અથવા બે પાંચ જન્મની અંદર આપણી મુક્તિ કરી નાખે, આપણે જો ઢીલા હોઈએ તો, એ કેટલું મોટું કન્સેશન છે, અનંત જન્મોમાંથી એટલું ઘટાડી દે. અને આ ભગવાન કરે છે, અને એ પણ એમની ઈચ્છા નથી, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ના ખમાય. સંત માટે પણ આ જ વાત કરી કે એને દુઃખ દેવાનો દિલમાં રે ભૂલે ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પળપળ મારે ઉપજે ઈચ્છા અંતરથી. આ સંત માટે નિષ્કુળાનંદ સ્વામી વાત કરી, ભગવાનનો સ્વભાવ દયાળુ છે. પ્રેમાનંદ સ્વામી પોતાના પદની અંદર વાત કરી, એ કંઈ દુઃખ આપવા માટે આવ્યા નથી, ડૉક્ટરના મનમાં એમ નથી આને હું દુઃખી કરું. જો જેન્યુઇન ડૉક્ટર હોય, પ્રામાણિક ડૉક્ટર, એ બધું જોવે, એ તપાસ કરે, એ બધી રીતે તમારી પાસે વ્યવસ્થા કરે, અને પછી છેવટે એમ કે ભાઈ મારે તમને ઇન્જેક્શન આપવું પડશે, મારે ઓપરેશન કરાવવું પડશે, અને ન છૂટકે મગજને કડક કરીને ભાઈ તમારે પગ સડ્યો છે ને ગેંગ્રીન થયું છે, કાપવું પડશે, બાકી ડૉક્ટરને મન નથી. અને અત્યારે પણ તમે જો વ્યવસ્થિત ડૉક્ટર શીખેલા હોય, સર્જરી કરે ને, એ આડેધડ સર્જરી નથી કરતા, એક ઇંચનો કાપો મૂકવાનો હોય તો 4 ઇંચ મારી ના દે સારા હોય તો, એ કોસ્મેટિક સર્જરી કહેવાય, એ શીખેલા છે પ્રિસાઇઝ સર્જરી. અને કેટલાક તો પીડિયાટ્રિક સર્જન બાળકો છે, અથવા થોડાક મોટા થયા હોય એની સર્જરી કરવા માટે ગયા હોય તો અમેરિકા અને પશ્ચિમના દેશોની અંદર તો એને એટલું બધું આશ્વાસન આપે, એને ખબર છે આનું રૂપ બગડવાનું છે, એની ચિંતા છે, એ ચિંતા હશે તો હિલિંગ બરાબર નહીં થાય, અને રૂજ બરાબર નહીં આવે તો બિચારાને મુશ્કેલી થશે કે તું ચિંતા ના કરતો, તારા રૂપને કોઈ તકલીફ નહીં થાય, એવી જ રીતે હું કાપો મૂકીશ, અને એવી રીતે સ્ટિચ આ લેવાનું કહીશ, અને રૂજ આવશે તને ખબર પણ નહીં પડે, એ આશ્વાસન આપે છે. તો ભગવાનને સન છે, એને કોઈને દુઃખ દેવું નથી. પણ શ્રીજી મહારાજે આ વતનામૃતની અંદર વાત કરી, અને મહારાજે કહ્યું, તો મહારાજે કહ્યું શુળીનું દુઃખ ભગવાન કાંટે કાઢે. અને અમે તો રામાનંદ સ્વામી પાસે એવું વરદાન માગ્યું. કેવું વરદાન માગ્યું? રામાનંદ સ્વામીને વાત કરી કે તમારા ભક્ત હોય, એ ભક્તના પ્રારબ્ધની અંદર એક વીછીનું દુઃખ લખ્યું હોય, તમારે રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીની વેદના થાઓ, પણ તમારા ભક્તને થશો માં. અને તમારા ભક્તના પ્રારબ્ધની અંદર રામપત્ર લખ્યું હોય ભિક્ષા, તો એ મારા નસીબની અંદર આવે, પણ તમારા ભક્ત એને રામપત્ર ભિક્ષા એના નસીબમાં હોય તો દૂર કરજો, અને અન્નવસ્ત્રનું દુઃખ એમના જીવનમાં દૂર કરજો. આ શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે આપણા માટે વરદાન માગેલું છે. એટલે મહારાજે આપણને આ વાત સમજાવે છે કે આપણે ભક્તિ કરીએ, તે તમે સત્સંગની અંદર બેઠા જ અમે વાતો કરીએ છીએ, આપણા બધા માટેની વાત છે, આપણા બધા માટેની આ વાત છે, અને એ નિર્વિઘ્ન માર્ગ છે. નિશ્ચયમાં જો ફેરફાર થઈ ગયો એટલે પતી ગયું, નિશ્ચયમાં સહેજ ફેરફાર થઈ ગયો. હરિકૃષ્ણ સ્વામી હતા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં સારંગપુરની અંદર પોતે સેવા કરતા હતા, અને બહુ સારા સાધુ હતા, કોઠાર સંભાળતા,
અને શાસ્ત્રીજી મહારાજ એમને વાત કરી, એમના મનમાં કંઈક સંકલ્પ હશે અને સ્વામીને પૂરું કરવાની ઈચ્છા નહોતી શાસ્ત્રીજી મહારાજને. એ મનમાં વિચાર થયો હશે કે આમ કેમ. શાસ્ત્રી મહારાજ કે હરિકૃષ્ણ, જો સત્પુરુષની અંદર મનુષ્યભાવ આવે તો કાંઠે આવેલું વહાણ પણ ડૂબી જાય, કાંઠે આવેલું વહાણ પણ ડૂબી જાય. એ શાસ્ત્રીજી મહારાજ અંતરેમી પણ એ જ વાત કરી એમને. એમને તરત ખબર પડી કે સ્વામી મારા ઉપર વાત કરે. દિવ્ય ત્યાં દેખાડી દીધી, પણ સ્વામીને એમનો જે સંકલ્પ હતો સંકલ્પ પૂરો કરવાની ઈચ્છા નહોતી. એટલે અતિ મહત્વની વાત છે. એના માટે શ્રીજી મહારાજ આ વતનામૃતમાં આપણને એક વાત કરે છે. બીજી પણ એક વાત છે, આ નિશ્ચયની જે વાત કરી, તો નિશ્ચયની મહારાજે આ વાત કરી, કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ કરવો નહીં. અંત્યના 25ના વતનામૃતમાં શ્રીજી મહારાજ એક બીજી વાત કરે છે કે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિ જે જે કરવું તો એમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, એવું શાસ્ત્રની અંદર કહ્યું છે. પણ એટલી ઈચ્છા તો જરૂર રાખવી કે એને કરીને મારા પર ભગવાન પ્રસન્ન થાય, ભગવાન રાજી થાય. અને એવી ઈચ્છા ન રાખીને અમથું કરે તો તમોગુણી થઈ જાય. ગીતામાં લખ્યું, આમાં થાય છે શું કે ગીતામાં બધી વાત કરી છે, શરણાગતિની વાત કરી છે, ગીતામાં ભક્તિની વાત કરી છે, પણ જે વક્તા જેવી રીતે નિરૂપણ કરતા હોય તો એ નિરૂપણ પ્રમાણે આપણને એ વાત, એ એક કોઈ એક વાત, એક દેશી વાત પકડાઈ જાય. કર્મણી એવો અધિકાર હસ્તે મા ફલે શું કદાચન, તો તને કર્મમાં અધિકાર છે, ફળમાં અધિકાર નથી. કોઈ સ્કૂલની અંદર સૂત્ર પણ મૂકી દીધું હોય, ઘણા બધા સમાજસેવકો છે એ પણ એને સર્વોચ્ચ સૂત્ર માની અને એની અંદર સક્રિયપણે પોતે જોડાઈ જાય, એક ભાગ લઈ લીધો. પણ લખ્યું છે બ્રહ્મસૂત્રની અંદર તત્તુ સમન્વયાત, બધાનો સમન્વય કરવો પડે. આમાં આ વાત કરવી છે, બીજામાં ભક્તિની વાત નથી કરી. અને ભક્તિની વાત મહારાજ આ મેં તમને અંત્યના 25ના વતનામૃતમાં જે વાત કરી ને એ 25ના વતનામૃતમાં જ આગળ મહારાજ સમજાવે છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક બોલતા નથી, પણ મહારાજ ગુજરાતીની અંદર એ જ વાત કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, જે વ્યક્તિ મને પત્ર પુષ્પ ફળ અને પાણી ભક્તિથી હૃદયની ભાવનાથી અર્પણ કરે છે તો એના પર રાજી થઉં, પ્રસન્ન થઉં છું. આવું કૃષ્ણ ભગવાન વાત કરે છે અને અંત્યના 25ના વતનામૃતમાં મહારાજ આ જ વાત કરે છે, સમજાવે છે. શ્રીજી મહારાજે વાત કરી કે એવું ન માનવું કે ભગવાન છે જેની પાસે ઝાઝા નાના પ્રકારના સાધન, નાના પ્રકારના ઉપચારે કરીને જ ભગવાન પ્રસન્ન થાય છે અને ગરીબ ઉપર ભગવાન રાજી ન થાય એવું નથી. ભગવાન તો બહુ મોટા મનવાળા છે એમ કરીને મહારાજ દ્રષ્ટાંત આપે છે. કોઈ રાજા હોય અને ગરીબ માણસ હોય અને એ ગરીબ માણસ રાજા પાસે એક શ્લોક બોલે તો પણ રાજા રાજી થઈને ગામ ભેટ આપી દે છે, એમ ભગવાન પાસે કોઈ ખાલી તુલસીનું પત્તું અથવા પુષ્પ અથવા ફળ અથવા પાણી શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે. પછી શ્રીમંત હોય, પૈસાદાર હોય કે ભગવાન તો તુલસી પત્રથી જ રાજી છે, શ્રદ્ધાપૂર્વકની વાત કરી, પહેલા પાસે કંઈ છે નહીં એટલા માટે અર્પણ કરે છે. અને શ્રદ્ધાપૂર્વક એટલે પછી શ્રીમંત માટે બદલાઈ જાય. બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી પોતાની રીતે સેવા કરે, આવડતવાળા પોતાની સેવા કરે તો એ શ્રદ્ધાની વાત છે, એમાં હદબાર પોતે સેવા કરે તો એ શ્રદ્ધાની વાત આવે, એનાથી ભગવાન પ્રસન્ન થાય. પણ આ બધા ગરીબ છે તવંગર ઉપર એ શ્રીજી મહારાજ આપણને શુદ્ધિ બતાવે છે. કથા કરો કે કથા સાંભળો, હમણાં આરતી થશે, આપણે આરતીમાં હાજર રહીશું તો કેવી રીતે આરતી કરીશું. આ બધા જ રોજ સવારના પોરમની અંદર પૂજા કરો છો, શા માટે પૂજા કરો છો? અને એવી રીતે જો થાય ને તો ઘણા બધાના લાભ છે. મોટા મોટો લાભ એ છે કે આપણે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ નહીં થાય. એક વાત આ છે, નિષ્કામ ભાવે આપણે જો ભક્તિ કરતા હશું તો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ નહીં થાય. બીજી વાત કેવી છે કે આપણો ઉત્સાહ કાયમ માટે ટકી રહેશે અને ખબર કેવી રીતે પડે કે આ વ્યક્તિ છે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરે છે. જ્યારે પ્રતિષ્ઠાનું ખંડન થાય અને તે વખતેનો ઉત્સાહ પાછો પડે નહીં, મોડો પડે નહીં, એનું અપમાન થાય, એ અપમાનની અંદર પણ સત્સંગ મૂકે નહીં અને સત્સંગમાં નિયમિતપણે પોતે આવતો જાય. અને મહારાજો ત્યાં વાત કરી, મહારાજ કે રતિવા સારો થાય. અંતેના 25ના વતના વ્રતમાં ત્રીજા ફકરાની અંદર મહારાજ આ વાત કરે છે, રતિવા સારો થાય, ઉલટાનો આવો શબ્દ પણ મહારાજે મૂકેલો છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમે જો કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ગયા વખતે આપણે વાત કરી હતી, કોઈ સ્પર્ધા નહીં. શાસ્ત્રી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે અજય ઉમટની પ્રસંગ કહ્યો હતો ને, પત્રકાર આવેલા
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના, અને એણે પોતાના જીવનના બે પ્રસંગો કહી આપ્યા ને કે જ્યારે પ્રસંગ બન્યો ને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા, કોઈ સ્પર્ધા નહીં, કેવળ ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય. તો પ્રમુખ સ્વામી મહારાજના શરીરની અંદર કેટલી બધી તકલીફો આવી, એ તકલીફોની અંદર ભક્તિની અંદર લેશ માત્ર પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ફેરફાર પડ્યો નથી. ગમે તેટલા અપમાનો થયા છે, અપમાનોની અંદર પણ સ્થિરતા રહી છે. પછી સ્વામીએ વાત કરી કે જો ભગવાનને રાજી કરવા માટે આપણે કરતા હોય તો મૂળ આવે ને જાય એવું ના થાય, એનો મૂળ એક સરખો જ રહે. કરતા કરતા ભગવાન છે, એમની આજ્ઞા મુજબ આપણે કરીએ છીએ, અને એમની આજ્ઞા મુજબ જો આપણે કરતા હોય અને આપણે ભગવાનને જે બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, તન મન ધનથી આપણે શ્રદ્ધાપૂર્વક કરતા હોય, છતાં આપણી ઈચ્છા પ્રમાણે થયું નહીં, તો ભગવાનની જેવી ઈચ્છા તરત જ. નેલ્સન મંડેલા અહીંયા ગળાવાના હતા, કેટલી મોટી હસ્તી, એ જ્યારે 94 સાલમાં જેલમાંથી બહાર નીકળ્યા, 27 વર્ષ માટે જેલની અંદર રહ્યા, અને 27 વર્ષમાંથી ત્યાં આગળ એક ટાપુ હતો કેપટાઉનથી તમે થોડાક 13 નોટિકલ માઇલ દૂર જાઓ, રોબિન આઇલેન્ડ કરીને જગા છે, એ ટાપુ હતો. અને એ ટાપુની અંદર એને પૂરેલા હતા ધોળિયાઓ, એ અને આ કાળિયો માણસ હતો અને ન્યાય માટે લડતા હતા. એમાં 19 વર્ષ કે 20 વર્ષ સુધી તો ત્યાં રહ્યા, 7-8 વર્ષ માટે પછી એને મેઇનલેન્ડ પર લઈ આવેલા, પણ હાઉસ અરેસ્ટ નજર કેદમાં એને રાખી મૂકેલા હતા. અને એ વ્યક્તિ સામાન્ય હતા નહીં, વકીલ હતા જ, અને પાછા રાજવંશની અંદર પોતે આવતા હતા, રાજાઓનો જે સલાહકાર હોય ને, અને સલાહકારની અંદર પોતે જે હતા એ ક્ષત્રિય પેલામાં જ હતા. અને પોતે બહાર નીકળ્યા, સાધુતા એણે બતાવી, એ જેવા બહાર નીકળ્યા તો 70% કાળિયાઓની વસ્તી હતી, ધોળિયાઓને મારી નાખે, પણ એને વેર લીધું નહીં, એને ના પાડી કે આપણે સંવાદિતા રાખીને કરવાનું છે. નોબેલ પીસ પ્રાઇઝ પ્રાપ્ત થયું, નોબેલ પુરસ્કાર એ વ્યક્તિને મળ્યો, અને એ વ્યક્તિને મળ્યો, અને એ વ્યક્તિને બધા દુનિયાની અંદર મોટા મોટા દેશો એને આમંત્રણ આપે, અમેરિકામાં એનું સન્માન, પ્રેસિડેન્ટ એને મળે, ઇંગ્લેન્ડમાં સન્માન, બધા દેશોની અંદર સન્માન. ભારત આવ્યા, અને ભારત આવ્યા અને ત્યાં સાઉથ આફ્રિકાની અંદર આપણા હરિભક્તો જોહાનિસબર્ગની અંદર મળ્યા, અને મળીને વાત કરી કે તમે જાઓ છો તો અક્ષરધામ બહુ મોટું સ્થાન છે, ગાંધીનગરમાં તમે ખાસ જજો. એટલે દિલ્હીમાં એ પોતે આવ્યા, અક્ષરધામ અને સાબરમતી આશ્રમ જોવાના હતા, પણ વળી કોકે હળી કરી અને દિલ્હીની અંદર કોકેને વાત કરી, અને બિચારાએ અહીંયા કાગળ ફેક્સ આવેલો પોતાની સહી સાથેનો ફેક્સ હતો આપણા અક્ષરધામના મશીન ઉપર, એ કે ધ પોલિટિકલ સિચ્યુએશન ઇન ગુજરાત ઇઝ અનસ્ટેબલ, આઈ રિગ્રેટ દેટ આઈ વુડન્ટ બી એબલ ટુ કમ. એણે કીધું કે હું અહીંયા અક્ષરધામમાં નહીં આવી શકું કારણ કે રાજકીય પરિસ્થિતિ અસ્થિર છે, એવું ત્યાં આગળ લોકોએ મગજમાં નાખ્યું. પ્રભુ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા, એટલે અહીંયા આગળ તે વખતે પહેલાં આપણા મહુવાના મહેતા કયા, છબીલદાસભાઈ મહેતા, એ વખતે ચીફ મિનિસ્ટર હતા, અને એમણે બાપાને વાત કરી હતી કે બાપા અહીંયા આવવાના છે નેલ્સન મંડેલા, તો તમે આવશો કે નહીં. સ્વામી કે અમારું તે વખતે છે ને 74માં વિચરણ છે, હું તો નહીં આવી શકું. બાપા બહુ મોટી હસ્તિ છે અને બહુ પબ્લિસિટી તમારી સંસ્થાને મળે. કે સ્વામી કે પણ અમારે બધા ભક્તો રાહ જોતા હોય ને, અને ગોઠવાઈ ગયું છે સ્વામી. અને પછી 2-3 દિવસ કે 5-7 દિવસ પછી સમાચાર આવે ને સ્વામી ત્યાં હતા, જમતા હતા, અને બ્રહ્મવિહારી સ્વામી બાપાને ફેક્સ આપ્યો, સ્વામી લો આવું થયું, કોકે ફાચર મારી સ્પેનર નાખ્યું અને અહીંયા આગળ આવવાના નથી. સ્વામી કે સજાનંદ સ્વામી મહારાજની જય, એટલે આમાં જય છે નહીં આવી, આમાં રાજી શું થવાનું. સ્વામી કે ભગવાનની ઈચ્છા. હવે તે વખતે બીજો માણસ હોય એમ થાય કે કોણે કર્યું, શું કર્યું, કેમ કર્યું, કંઈ નહીં. ભગવાનને રાજી કરવા માટે આપણે આ શુદ્ધિનો માર્ગ લેવાનો છે. અંતરદૃષ્ટિ કરતાં કરતાં ખબર પડે કે ક્યાં ભેગ ભળે છે, એ જેટલી શુદ્ધિ થાય એટલી જ અંતરમાં તાકાત આવે, એટલો જ અંતરમાં ઉત્સાહ આવે, એટલી જ કલ્યાણની પ્રતીતિ થાય, એટલો જ આનંદ થાય. તો મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ, નિષ્કામ ભાવથી એમને પ્રસન્ન કરવા માટે એમની આજ્ઞા મુજબ આપણે ભક્તિ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.